सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग विडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे काळी चौदस माटेना स्पेशियल वड़ा बनावशुं। तो आ वड़ा ने फटाफट दरेक जूनी ट्रीक साथे केवी रीतना बनावा ते जोशुं। आ तमे जोई शको छो एकदम जाड़ी वाला आपणा वड़ा तैयार थया छे। तो चालो जोई लईए अने केवी रीतना बनावा। काळी चौदस माटे स्पेशियल वड़ा बनावा माटे अहीं आपणे ढोकळानो जे खाटिया ढोकळानो खाटा ढोकळानो लोट लेता होय ते लोट आपणे एक वाटकी लीधो छे। अहीं मैं खाटा ढोकळानो लोट घरे ज दळेलो छे। मारे तमारे पलाळवुं होय तो चोखा अने चणानी दाळ पलाळी पण शको छो। अने चोखा अने चणानी दाळ बे अर्धी अर्धा भागनी एवी रीतना मैं घरे दळेलुं छे। एटले एक वाटको हूँ लईश खाटा ढोकळानो लोट, બે વાટકી ઘઉંનો જાડો કરકરો લોટ, એટલે કે આપણે ભાખરીમાં યુઝ કરતા હોય તે જ લોટ લેવાનો છે, તે બે વાટકી લઈશ। તેમાં આપણે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર લઈ લઈશું, 1/4 ટીસ્પૂન હળદર લઈ લઈશું, ગરમ પાણી લઈશું। અહીંયા આપણે એક વાટકી ગરમ પાણી લીધું છે, તે ગરમ પાણી આપણે પહેલાં લઈ લઈશું। ગમે ત્યારે આથાવાળી વસ્તુ કરવાની હોય તો ફ્રેન્ડ્સ પહેલાં હંમેશા ગરમ પાણી લેવાનું અને પછી જ ખાટી છાશ અથવા તો ખાટું દહીં તે રીતના લેવાનું, તો એકદમ આથો ખૂબ જ સરસ આવશે। હવે આપણે લેશું ખાટી છાશ। આ છાશ જો ફ્રીઝમાં હોય તો 3-4 કલાક વહેલી તમારે ફ્રીઝમાંથી કાઢી લેવાની રહેશે અને પછી જ લેવાની, જેથી કરીને એકદમ છાશ ખાટી થાય અને આપણા વડા ફૂલી ફૂલીને એકદમ મસ્ત એવા બનશે। બધું મિક્સ કરી દેશું, છાશને જોશે તે પ્રમાણમાં આપણે લેશું, ચમચાને મૂકી અને આપણે હાથથી લોટ બાંધશું એટલે ખબર પડે। અહીંયા આપણે લોટને બહુ ઢીલો નથી થવા દેવાનું અને માપ સરસ રાખવાનો છે। અહીંયા આપણે આ જ રીતના લોટ બાંધી અને તૈયાર કરવાનો છે, બહુ ઢીલો પણ નથી કરી નાખવાનો। હવે આને આપણે 5 કલાક માટે રેસ્ટ આપશું, ઢાંકણ ઢાંકી અને જ્યાં ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું, ઉપર કપડું પણ ઢાંકી દેવાનું જેથી કરીને એકદમ સરસ આથો આવી જાય। 5 કલાક હું મૂકી દઈશ। અહીંયા આપણે 5 કલાક થઈ ગઈ છે, જોઈ લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આથો એકદમ સરસ આવી ગયો છે અને હતો એના કરતાં પણ આપણો લોટ એકદમ ફૂલી અને સરસ થઈ ગયો છે। તેમાં હવે આપણે મસાલા કરશું। મસાલામાં જો તમને લાલ મરચું પાવડર ગમે તો લેવાનું। અહીંયા મેં મરચાંનું પ્રમાણ, તીખા મરચાંનું પ્રમાણ આમાં વધારે રાખ્યું છે એટલે હું લાલ મરચું પાવડર નથી લેતી। અહીંયા મેં આદું મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, તે 1/2 ટેબલ સ્પૂન લેશું। એનું પ્રમાણ થોડુંક વધારે રાખશું એટલે એકદમ ટેસ્ટી એવા વડા આપણા તૈયાર થશે। લીલા ધાણા લઈ લેશું, 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા લઈ લેવાના છે। ખાવાનો સોડા હોય તે લેવાનો છે, તે લઈ લેશું। 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા લીધો છે, 2 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું। સોડાને એક્ટિવ કરવા માટે હું અહીંયા થોડુંક જ પાણી લઈશ જેથી કરીને આપણું બેટર ઢીલું ના થઈ જાય અને બધું મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો મસ્ત એવો આપણો આથો આવી ગયો છે, એકદમ સરસ એવો આપણો લોટ તૈયાર છે। મીઠું આપણે ત્યારે જ લઈ લીધું હતું એટલે અત્યારે હું નથી લેતી, જો ઓછું લાગે તો તમારે ચાખી અને લેવાનું રહેશે। આ થઈ ગયું આપણું વડાનું બેટર તૈયાર। હવે આપણે વડા બનાવશું। તો વડા કેવી રીતના બનાવવા, જે આપણા દાદીને એ લોકો બનાવતા તે જ રીતના આજે આપણે વડા બનાવવાના છીએ। અહીંયા આપણે જોશું કે વડાને કેવી રીતના બનાવશું। તો તમારે કોઈ પણ પ્લેટ લઈ લેવાની છે અથવા તો નાની થાળી લઈ લેવાની છે, એની ઉપર આપણે ભીનું કરેલું કોટનનું સ્વચ્છ કપડું લઈ લેવાનું છે। કપડામાંથી કલર ના નીકળતો હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને લઈ લેશું। ઉપર આપણે થોડું પાણી છાંટતા જવાનું છે, હાથ પાણીવાળો કરતું જવાનું છે, થોડું બેટર લેવાનું છે અને આપણે વડા પાડવાના છીએ।
એકદમ હળવા હાથે ભીનો હાથ કરતું જવાનું અને વડા કરતું જવાનું. પહેલાના લોકો તમે જોવો તો વચ્ચે આમ હોલ કરતા, જો હોલ કરવું હોય તો કરવાનું અને ના કરવું હોય તો એમને પણ એકદમ સરસ ફૂલી ફૂલી ને મસ્ત એવા વડા આપણા તૈયાર થશે. થોડુંક નીચે પાણી છાંટવાનું, ઉપર આપણે પાછું બેટર લઈ લેવાનું અને ભીનો હાથ કરતું જવાનું અને વડા આ રીતના તૈયાર કરતું જવાનું છે. સાઈડમાં તેલ પણ ગરમ થવા મૂકી દેવાનું અને હવે આપણે તળી લેશું. અહીંયા આપણે થોડુંક બેટર લઈ જોઈ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. ધીમે ધીમે વડવું ઉપર આવે એવું તેલ આપણે ગરમ થવા દેવાનું છે. તેલને આપણે સ્લો ટુ મીડિયમ ઉપર નહીં રાખીએ અને હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખશું જેથી કરીને વડામાં તેલ ના રહે. અહીંયા આપણું તેલ તો સરસ ગરમ થઈ ગયું પણ આ વડાને આપણે કેવી રીતના ઉપાડવા તે જોવાનું છે, તો ચાલો તે પણ હું તમને બતાવી દઉં. અહીંયા આપણે ભીનો હાથ કરી અને આ વડાને કપડું ઊંચું કરીને આ રીતના ધીમે ધીમે ઉથલાવાનું રહેશે અને તેલમાં નાખવાનું રહેશે. એ જ રીતના બધા વડા તેલમાં લઈ લેવાના છે. આ જ રીતના બનાવવાના રહેશે. ધીમે ધીમે એની જાતે જ ઉપર આવવા દેવાના અને પછી જ પલટાવાનું, ફ્લેમને મીડિયમ રાખવાની. ફૂલીને એકદમ સરસ થશે, એનો આકાર થોડોક આપણે ઉપાડવામાં ચેન્જ થઈ જશે પણ ટેસ્ટમાં એટલા સરસ લાગશે. તમે બનાવજો અને કોમેન્ટ કરીને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરજો. અંદરથી કાચા નારીએ તે રીતના પાકવા દેવાના છે, એકદમ બ્રાઉન જેવા થવા દેવાના છે. એટલે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી બ્રાઉન એવો કલર આવે ત્યાં સુધી થવા દેશું. વડા આપણા તૈયાર થઈ ગયા છે. આ જ રીતના આપણે બીજા વડા પણ બનાવશું. એવી રીતના જો તમને વડા બનાવવાના ના ફાવે તો હું હજી તમને બીજી ટ્રીક પણ બતાવું છું કે આપણે ભજીયા બનાવતા હોય તે જ રીતના વડા બનાવવાના છે. આ જ રીતના વડા બનાવશો તો પણ ખૂબ જ સરસ થશે. ધીમે ધીમે એની જાતે જ ઉપર આવવા દેવાના અને પછી જ પલટાવવાના છે. તમે જોઈ શકો છો આ ભજીયાની જેમ પણ એકદમ સરસ એવા આપણા વડા થઈ ગયા છે. આ વડા પણ તૈયાર છે. તમને જે રીતના વડા બનાવવા ફાવે તે રીતના તમે વડા બનાવી શકો છો. અહીંયા આપણે આ શેપના પણ વડા થોડાક બનાવી લેશું અને થોડાક આપણે ભજીયાની જેમ પણ બનાવી લીધા છે. ઉપાડવામાં ના ફાવે તો શેપ થોડોક ચેન્જ થશે પણ ટેસ્ટ તો એવો ને એવો મસ્ત આવશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા વડા એકદમ મસ્ત એવા ફૂલી ફૂલી ને તૈયાર થાય છે. આ થઈ ગયા આપણા મસ્ત એવા વડા તૈયાર. ફ્લેમને આપણે બંધ કરી દેશું અને વડાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયા આપણા કાળી ચૌદશ માટેના સ્પેશિયલ વડા. તમે વડા કેવી રીતના બનાવો છો તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ. Thank you.